બનાસકાંઠા જિલ્લામાં કેદારનાથ મંદિરમાં નવું ટ્રસ્ટ બનતા વિવાદ સર્જાયો છે, જેના પગલે બાલુંદ્રા ઘાટા સહિતના ગામ લોકોમાં આક્રોશ છે। સોમવારે મોટી સંખ્યામાં ત્રણ ગામના લોકો એકઠા થયા હતા અને સભા યોજી તાત્કાલિક અસરથી ટ્રસ્ટની નોંધણી રદ કરવાની માંગ કરી હતી। લોકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેદારનાથ મંદિરનો વહીવટ બાલુંદ્રા ગામના ગ્રામજનો વર્ષોથી કરતા આવ્યો છે। બાલુંદ્રા વેરા ઘાટા ગામનું આ મંદિર છે। વિવાદાસ્પદ ટ્રસ્ટના રજિસ્ટ્રેશનને રદ કરવામાં આવે અને જો રદ કરવામાં ના આવ્યું તો અમે સમગ્ર ગ્રામજનો આંદોલન કરવાની ફરજ પડશે, તેમ જણાવ્યું હતું। જેસોર પર્વત બાલુંદ્રા ગામમાં આવે છે તો સરોત્રા ગામનો ટ્રસ્ટ કેવી રીતે આ દેવસ્થાનનું સંચાલન કરી શકે। સભા બાદ લોકોનો ટોળો ફરી સોમવારે સાંજે કલેક્ટર કચેરી આવ્યું હતું તો બીજી તરફ જે ટ્રસ્ટના લીધે સમગ્ર વિવાદ સર્જાયો છે તેના પ્રમુખે જણાવ્યું હતું કે સરકારે એમને તો મંજૂરી આપી નહીં હોય, પૂજારીને છૂટા કરવાની વાત નથી, મંદિરનો વિકાસ કરવા માટે ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જે કોઈ બાબત હશે તે ગામના લોકો સાથે બેસી નિરાકરણ લાવીશું, ચેરિટી કમિશનરે તમામ બાબતોને જોઈ ચકાસી ટ્રસ્ટને મંજૂરી આપી છે। આજે અહીંયા આજુબાજુના ગામ લોકોએ મિટિંગ રાખી હતી કેદારનાથ મહાદેવ ટ્રસ્ટ બન્યું એ નિમિત્તે, અને એક પૂજારી તરીકે અમને પણ અહીંયા બોલાયા હતા એટલે હું પણ અહીંયા આવ્યો છું। અને એ ટ્રસ્ટ બન્યું એ આ લોકોને જાણ બહાર છે એટલે આ લોકો થોડા એમના કે ભાઈ આ કઈ રીતે બન્યું એના માટે એ લોકો ભેગા થયેલા છે। આ મંદિર કોની જગ્યામાં આવી છે? આ કેદારનાથ મહાદેવનું મંદિર અતિ પ્રાચીન છે, પાંડવકાલીન છે અને આ પર્વતની મધ્યમાં બિરાજમાન છે। અને આ મંદિર સર્વ સમાજનું છે, સાર્વજનિક છે અને દરેક સમાજ અમારા માટે સન્માનીય છે। અમે વંશ પરંપરાગત પાંચ એક પેઢીથી અહીંયા પૂજા કરતા આવ્યા છીએ અમારો પરિવાર, અને અમે અમારાથી સેવા પૂજા કરીએ છીએ, આજે પણ અમારી સેવા પૂજા અહીંયા ચાલુ છે। સરોત કેદારનાથ મહાદેવ દેવસ્થાન ટ્રસ્ટ સરોત્રા દ્વારા બન્યું છે એટલે સ્થાનિક લોકોના અંદર વિરોધ છે, બાકી અમારે તો પૂજારી છીએ, અમારી પૂજા સેવા ચાલુ છે। આજે એટલે મોટા પ્રમાણમાં લોકો કેમ ભેગા થયેલા છે? આ ખોટી રીતનું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે પહેલાં તો, અને અહીંયા આ જે પૂજારીને લોકો છે એ છેલ્લા અને ચારથી પાંચ પેઢીથી અહીંયા સેવા આપી રહ્યા છે, લોકોને જમવાથી લઈને અત્યાર સુધી આ મંદિરનો જેટલો વિકાસ પણ થયો છે, જે પોસિબલ વસ્તુ જ નથી તો બી પોસિબલ કરી અહીંયાના ગામવાળા દરેક સમાજના લોકોએ એટલી બધી સહકારના એટલી પોતાની ભાવનાથી બહુ સેવા આપી અને આજે આટલું બધું મંદિર મોટું બનાવેલું છે, આટલી સેવા ચાલુ રહી છે, અને એમાં આ ખોટું ટ્રસ્ટ બનાવી એના ગામવાળાના પણ પૂજારીઓના બ્રાહ્મણોના બધાને અહીંયાથી દૂર કરવાની અને આવી રીતની ખોટી આ યોજના કરી છે એમને, તો એના માટે એવી એક રિક્વેસ્ટ છે કે આ થોડું કેન્સલ થાય અને જે અત્યાર સુધી સચવાયું છે તો મંદિરની પરંપરા અને એનું બધું વૈદિક પરંપરા રીતે બધું જળવાઈ રહે એવી ભગવાનની દયાથી સારું થાય એવી અમારી ઈચ્છા છે। આપનું નામ? જય રાવલ। આજુબાજુ ગામના લોકો જે ભેગા થયા શું મળે? આજનું જે મિટિંગ છે કેદારનાથ મહાદેવના મંદિરનું, આગળ કોઈ સરોત્રા ગામવાળા માણસો એક પરિવાર એક જ પરિવારના લગભગ ડાભી પરિવાર દસ જણ છે એના ટ્રસ્ટમાં, બરાબર, એટલે એક જ પરિવાર એક તરફી ટ્રસ્ટ બનાવ્યું છે અને એના વિરોધ માટે આ બધા આજુબાજુના દસ બાર ગામના બધા કેદારનાથના ભાવિકો ભેગા થયા અને એનો વિરોધ માટે આ અમે મિટિંગ કરી છે અને અમે પણ નવું ટ્રસ્ટ બનાવવાનું અમારું આ એક્ટિંગ આથી ચાલુ થઈ ગયું છે અને અમે નવું ટ્રસ્ટ બનાવશું। તમારી શું માંગે? અમારી માંગે જૂનું આ ટ્રસ્ટ કેન્સલ થાય, વિસર્જન થાય ટ્રસ્ટનું, અને જે વૈદિક પરંપરાથી જે પૂજા છે, ચાર રાવલ પરિવાર છે ચાર પેઢીથી પૂજા કરે છે એ લોકોનું અમારું સમર્થન છે અને એ લોકોની વૈદિક પરંપરાથી પૂજા જે ચાલુ રહે જેના આપણે નવું ટ્રસ્ટ બનાવી અને અમે મંદિરની પરંપરા ચાલુ રાખવા માંગીએ છીએ। શૈલેષ વ્યાસ, અમદાવાદ।